દર્શક મિત્રો, સનાતન સત્ય સમાચાર યુટ્યુબ ચેનલને હેક કરવામાં આવી છે. આ ચેનલમાં જાયન્ટ કંપનીઓએ ખેડૂતો પાસેથી જમીન કેવી રીતે લેવામાં આવી છે તેની વાત કરવામાં આવેલ હતી. આ ઉપરાંત આ ચેનલમાં સામાન્ય માણસોની પીડા, દર્દ, લાચારી વગેરેને વાચા આપવામાં આવી હતી. આ ચેનલ અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હતા અને ઉજાગર કરતા હતા. તંત્ર અને અધિકારી પદાધિકારી વિશે જનતા વતી પ્રશ્ન કરવામાં આવતા હતા અને આ ચેનલના 1 લાખથી વધારે સબસ્ક્રાઇબ પણ હતા. પણ કોને હેક કરી છે, શા માટે હેક કરવામાં આવી છે તેની માહિતી હજી સુધી મળેલ નથી. આ બાબત સંજય આહિર શું કહે છે તે તેની પાસેથી આ વિડીયોમાં જાણીએ. આપણું જે 1.25 લાખનું યુટ્યુબ ચેનલ હતી કે જેમાં 1.25 લાખ જેવા યુટ્યુબર્સ, મતલબ કે આપણા સબસ્ક્રાઇબર્સ જોડાણ હતા અને લાખોમાં લોકો આપણી વાત છે એ સાંભળતા હતા. લોકોની લડાઈ ચાલુ હતી અને સતત કાર્યશીલ હતા. સતત એની પાછળ રાત દિવસની અમે લોકો મહેનત કરી રહ્યા હતા. એ દરમિયાન કાલ રાત્રે આપણું યુટ્યુબ બંધ થઈ, આપણા આઈડી 2-2 સ્ટેપ વેરિફિકેશન હોય એટલે શક્યતાઓ જ નથી કે યુટ્યુબ ચેનલને કોઈ હેક કરી શકે. પણ કોઈએ હેક કરી અને કોઈ પણ પ્રકારના મેસેજ કે મેલ આવ્યા વગર જ એ આપણા હાથમાંથી જતી રહી. એમાં જે નંબર દેખાડે છે એ 46 નંબર છે કોઈના પાછળ એ બતાવે છે. અને હાલ એ ચેનલ આપણે ઉપયોગ નથી કરી શકવાના. કાલ રાત્રે 2 વાગ્યે આપણા આ ઈમેલ આઈડી જે આપણા હું જેમાં અત્યારે લાઈવ કરું છું એ પણ હેક થયું હતું અને એમાં ફટાફટ અમે લોકોએ બધું કરીને પાસવર્ડ ચેન્જ કરીને સ્ટાર્ટ કરી દીધું. જાગતા હતા તો એનો થોડો ઘણો ફાયદો મળી શક્યો છે. પણ એમાં કોઈ નિરાશ થવાની વાત છે ને, આવું તો થાય જ્યારે તમે કુરુક્ષેત્રના મેદાનની અંદર એવા લોકોની સામે લડાઈ કરતા હો. આપણે કોઈ ઉપર આક્ષેપ નથી કરવો કે કોણે કર્યું કે કોણે નથી કર્યું. થઈ ગયું એ થઈ ગયું, કોણે કર્યું એ પછીની વાત છે. આ થઈ ગયું છે ને હવે નવેસરથી સનાતન સત્ય સમાચાર સ્ટાર્ટ કરીશું અને યુટ્યુબ ચેનલની રાહ પણ જોશું. મેલ કર્યા છે યુટ્યુબને અને એમની સાથે વાતચીત ચાલુ છે. જે આના જાણકાર લોકો છે લોકો વાતચીત પણ કરી રહ્યા છે કે આ એક સનાતન સત્ય સમાચારનું યુટ્યુબ ચેનલ છે અને આમાં બધા લોકોને મદદરૂપ થવા માટે આ ચેનલ હતું અને આમાં કોઈ હેક કરી લીધું છે. તો યુટ્યુબ પણ હાલ એને બિલકુલ એ દેખાતું નથી કે ભાઈ હવે શું થાય શું નહીં એ પછીનો સવાલ છે. પણ જે પણ થોડા ઘણા મિત્રો અત્યારે મારું લાઈવ જોઈ રહ્યા છે, વિડીયોને શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. કારણ કે જ્યારે તમને 1.25 લાખ જેટલા સબસ્ક્રાઇબર્સ વાળી ચેનલ કે જે ગઈ રાત્રે તો 12:30-12 વાગ્યે હજી એમાં બ્લુ ટીક મળી ગયું હતું, મતલબ જે બ્લેક ટીક આવે રાઈટનું એ મળી ગયું હતું, એટલે ખુશીનો સમય હતો આપણા બધા માટે. ત્યારે જ્યારે આવું થાય ત્યારે આ વિડીયો વધારે શેર એટલા માટે કરીને લોકો સુધી પહોંચાડજો. કારણ કે ઘણા લોકો નાની નાની વાતમાં દુઃખી થતા હોય કે આમ થઈ ગયું તેમ થઈ ગયું. જ્યારે તમે 1.25 લાખ સબસ્ક્રાઇબર વાળી ચેનલને ઉડતા જુઓ, તમારી સામેથી તમારા હાથમાંથી નીકળતા જુઓ, ત્યારે જાણે 100 વીઘાના માલિકની જમીન કોઈ વ્યક્તિ જાણે રાતોરાત દસ્તાવેજ બનાવી લીધું હોય પોતાના નામનું અને જે દુઃખ થાય એવું દુઃખ થાય. કારણ કે એની પાછળ માત્ર સબસ્ક્રાઇબર નહીં, એમની પાછળ પરિશ્રમ હોય, એમની પાછળ રાતોના ઉજાગરા હોય, એમની પાછળ એડિટિંગના ઉજાગરા હોય, એમની પાછળ શૂટિંગના કામ હોય, એમની પાછળ એક દુઃખની લોકોની વેદના હોય, એમની પાછળ એક પીડા હોય કે જે લોકો સુધી આપણે પહોંચાડી હોય. જે એકી સાથે જ્યારે દેખાતું બંધ થઈ જાય, જે એકી સાથે આપણા કંટ્રોલમાં જ ના રહે, એ જીમેલ આઈડી જ આપણા હાથમાં ના હોય, ત્યારે થોડી ઘણી તકલીફો થાય. પણ મને બધા ઉપર ભરોસો છે. આજે ખરેખર જો અમારી તમને લાગ્યું હોય કે સનાતન સત્ય સમાચાર જ્યારથી ચાલુ થયું ત્યારથી અમે લોકોએ રાત દિવસ જોયા વગર મહેનત કરી હોય એવું તમને 1% લાગતું હોય તો વિડીયોને શેર કરીને લોકો સુધી પહોંચાડજો. જેથી કરીને આપણી વાત મુખ્ય એ થાય એ છે કે હવે જ્યારે 2 દિવસ કે 3 દિવસની રાહ જોશું
બાકી સનાતન સત્ય સમાચારનું ઇન્સ્ટા બંધ કરી દેવામાં આવ્યું છે, એ ફરીથી નવું ચાલુ કરશું. એમાં પણ ઘણા દિવસથી આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ચાલુ થાય, ઇન્સ્ટાને મેલ કર્યા છે. મારું પર્સનલ સનાતન પર્સનલ સંજય આહિર સંજય ચતરિયાનું જે હું કરંટ ચલાવતો હતો એ પણ બંધ થઈ ગયું છે, એમાં પણ હું રાહ જોઈ રહ્યો છું. અને કાલ રાત્રે યુટ્યુબ બંધ થઈ ગયું છે. તો આનાથી મને તો જે એક 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 સમયે બહુ તકલીફ પડી હતી, કારણ કે જે લોકોના જે મુદ્દાઓ હતા એની અંદર હતા, લોકોની જે વાત હતી એની અંદર હતી. તો મેં એવું વિચાર્યું કે નવી ચેનલ બનાવશું અને જે જે જૂના વિડીયો છે ફરીથી બધા જ અપલોડ કરશું, જેથી કરીને એ કન્ટેન્ટ જે જે જનતાનું કન્ટેન્ટ છે, જે જે પબ્લિકનું કન્ટેન્ટ છે, જે લોકોની એની અંદર વેદના છુપાયેલી છે, લોકોની એની અંદર પીડા છુપાયેલી છે, પીડા ફરીથી એની અંદર રહી છે. જેને જે કરવું હોય કરે, કોણે કર્યું શું ન કર્યું એમાં મારે પડવું નથી. મારે કાયમી માટે કામ ચાલુ રાખવાની વાત છે. હું જીવું છું એટલી મને ખબર છે. કદાચ મારી ચેનલ જતી રહે, કદાચ મારું ફેસબુક જતું રહે, કદાચ મારું ઇન્સ્ટા જતું રહે, હું જીવું છું. મારા ટીમના લોકો મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે, સાથ આપી રહ્યા છે. અને આવી જે સ્ટુડિયોનો જે માહોલ છે અત્યારે એટલો એટલો બધો સારો માહોલ નથી. એ બધા લોકો ચાંદની ને બધા થોડીક ચાંદની ઉદાસ થઈ ગઈ છે કે હવે નવી ચેનલમાં જ કામ કરવું પડશે, નવી મહેનત કરવાની છે અને કામ કરવાનું છે. તો શું કહેશો? હવે કરવી તો પડશે ને, એમ થોડા કઈ મૂકી દેશ. હા, એમ મૂકી દેવાના નથી. અમે જીવીએ છીએ સનાતન સત્ય સમાચારની આખી ટીમ ગામડે ગામડેથી લોકો જોડાયેલા છે. શહેરની ગલીઓથી લઈને ગામડાના વિસ્તારો સુધી બધા લોકો સનાતન સત્ય સમાચાર પર એક અપેક્ષા રાખતું હોય, કોઈ પણ મુદ્દો હોય ત્યારે એ લોકોને અપેક્ષા હોય કે સનાતન સત્ય સમાચાર આ મુદ્દા ઉપર શું વાત કરશે. ત્યારે આજે અમારી ચેનલ કોણે કર્યું કોણે ન કર્યું એમાં નથી. આનાથી તો આપણને ખબર પડે ને કે લોકો જોવે છે ને લોકોને આપણી ચેનલની તકલીફ છે. એટલે અમુક જે લોકોને જે લોકોની સામે આપણે કામ કરતા હોઈએ છીએ લોકોને.